વડોદરા સયાજી હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે. હાલમાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના છે. મહિલા તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટના સામે રોષ છે. તમામ જે તબીબો છે, સિનિયર જુનિયર તબીબો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો આજે ઓપીડીની કામગીરીમાં નહીં જોડાય. ઓપીડીની સામે જ રેસિડેન્ટ તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. તો ગુજરાતના તમામ જે શહેરો છે, જે મહાનગરો છે, તેમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પીડિતાને ન્યાય અપાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બેનર અને પોસ્ટર સાથે રેસિડેન્ટ તબીબોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબના રેપ વિથ મર્ડર કેસમાં પીડિતાને ન્યાય મળે તે માટે આખા દેશભરમાં આજે રેસિડેન્ટ તબીબો વિરોધ કર્યા છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં પણ આપ જોઈ શકો છો કે ઓપીડી જે છે તેની બહાર જ તમામ રેસિડેન્ટ જે તબીબો છે તેઓ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. હાથમાં બેનર છે, વી વોન્ટ જસ્ટિસ બેનરમાં લખ્યું છે. અને જે મહત્વની 5 જેટલી જે એમની માંગો છે કે હોસ્પિટલમાં કે હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ જે છે તે બનાવવામાં આવે, સીસીટીવી કેમેરા છે તે ચાલુ કરવામાં આવે, તેની સંખ્યા વધારવામાં આવે, હોસ્પિટલની પ્રિમાઇસીસમાં ખાસ કરીને જે આઈસીયુ છે તેમાં સિક્યુરિટીની સુવિધા વધારવામાં આવે. તે ઉપરાંત તેમની ચોથી માંગ એવી પણ છે કે જે પ્રિમાઇસીસ છે તેમાં પ્રોપર નાઇટના સમયે લાઇટિંગ કરવામાં આવે. આ 4 માંગ સાથે આપ જોઈ શકો છો કે આ તમામ રેસિડેન્ટ તબીબો અત્યારે વિરોધ કર્યા છે. અનિશ્ચિત કાળ સુધી તેમણે ઓપીડીની સેવાઓનો બહિષ્કાર કર્યો છે, એટલે કે હડતાલ પર તે ઉતર્યા છે. અને અહીંયા રેસિડેન્ટ તબીબો હવે ઇન્ટર્ન તબીબોને પણ જે છે તે જોડવાના પ્રયાસ કર્યા છે. આપ જોઈ શકો છો કે આ રેસિડેન્ટ તબીબોના આજના અનિશ્ચિત કાળ સુધીના જે હડતાલના પગલે પોલીસ બંદોબસ્ત પણ કેમ્પસમાં ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બંગાળમાં જે ઘટના બની છે તેના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે અને વડોદરામાં પણ પડ્યા છે. અને જે રીતના બંગાળની ઘટના જે છે તે ખૂબ દુઃખદ અને નિંદનીય ઘટના છે, ત્યારે પીડિતાને ન્યાય મળે અને તમામ રેસિડેન્ટ તબીબોને પણ ન્યાય મળે, તેમની સુરક્ષામાં વધારો થાય તેના માટે આજે વડોદરાના સયાજી હોસ્પિટલમાં આ તમામ રેસિડેન્ટ તબીબો ઇન્ટર્ન તબીબો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ઓપીડીની કામગીરીનો તેમણે બહિષ્કાર કર્યો છે, એટલે કે હડતાળ પર તે ઉતર્યા છે. અને તેના કારણે જે દર્દીઓ છે તેમને મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે. પરંતુ રેસિડેન્ટ તબીબોની એક જ માંગ છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે તે ઘટનાઓ પર રોક લાગવી જોઈએ અને જે ઘટનાને અંજામ આપે છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો આ તરફ સુરતમાં પણ રેસિડેન્ટ તબીબોની હડતાળ છે. તબીબોની હડતાળના કારણે દર્દીઓને હાલાકી. સિવિલ હોસ્પિટલની ઓપીડી અને વોર્ડમાં લાંબી લાઈનો લાગી છે. કલાકોથી લાઈનમાં ઉભા રહેલા દર્દીઓ વચ્ચે બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા. લાઈનમાં કેટલાક દર્દીઓ વચ્ચે ઘૂસી જતા બબાલ થઈ, કેટલાક દર્દીઓ તો નંબર આવવાની રાહમાં નીચે બેસી ગયા. ઝી 24 કલાકની ટીમે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. દર્દીઓને પડી રહેલી હાલાકીને લઈને સુપ્રિન્ટેન્ડન્ટે હાથ ઊંચા કર્યા. દર્દીઓને કોઈ હાલાકી ન પડતી હોવાની પણ વાત કરી. મીડિયાએ સવાલોનો મારો કરતા પોલીસને બોલાવવાની ધમકી આપી. બાદમાં તબીબ ઓપીડીમાં વધારવા કહ્યું તો આટલો જવાબ આપીને કેમેરાને જોઈને ભાગ્યા. તો એક તરફ કોલકાતામાં જે ઘટના બની તે ઘટનાને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના જે તબીબો છે એ તબીબો હડતાળ પર છે, ત્યારે હવે એ હડતાળને લઈને દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં પણ તબીબો હડતાળ પર છે. તેના કારણે જે દર્દીઓ છે એ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે અને તેના કારણે દર્દીઓ વચ્ચે બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કારણ કે દર્દીઓ સારવાર મેળવવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે, પરંતુ એક તરફ તબીબો હડતાળ પર છે. તેના કારણે અસુવિધા ઊભી થઈ છે. જે દર્દીઓ છે તેમને સમયસર સારવાર નથી મળી રહી. કેટલાક દર્દીઓ તો નંબર આવવાની રાહમાં નીચે બેસી ગયા. અને સૌથી મોટી વાત એ છે કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમની જવાબદારી છે અને તે પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે જ્યારે ઝી 24 કલાક સુરત સિવિલ પહોંચ્યું અને સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે સીધે સીધા હાથ ઊંચા કરી દીધા અને દર્દીઓને કોઈ હાલાકી ન પડતી હોવાની વાત કરી. હવે તમે સમજી લો કે જ્યાં એક તરફ આટલા તબીબો હડતાળ પર જઈ રહ્યા છે, હડતાળ પર છે અને દર્દીઓને અત્યારે તબીબી સુવિધા નથી મળી રહી અને સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે દર્દીઓને કોઈ હાલાકી નથી પડતી, તો હવે આ વાત કોના ઘડે ઉતરે કે જ્યાં તબીબો હડતાળ પર છે અને દર્દીઓને હાલાકી ન પડે? કારણ કે મીડિયાએ જ્યારે સવાલોનો મારો ચલાવ્યો તો સામે સુપ્રિન્ટેન્ડન્ટ મીડિયાને ધમકી આપી રહ્યા છે પોલીસને બોલાવવાની. તો એક તરફ જ્યાં દર્દીઓને અસુવિધા પડી રહી છે, તો દર્દીઓ માટે સુવિધા કરવાની જવાબદારી, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટની પણ છે. કે જ્યારે તમે એક સત્તા પર બેઠા છો
તમે સુપ્રિન્ટેન્ડન્ટના પદ પર બેઠા છો તો તમારી જવાબદારીમાં આવે છે કે જ્યારે તમારા તબીબો હડતાળ પર છે કે તમારા તબીબો ગેરહાજર છે તો દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે, દર્દીઓને કોઈ હાલાકી ન પડે અને સમયસર સુવિધા મળી જાય તેના માટે તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો. તો હાલમાં તો બાદમાં તબીબ ઓપીડી વધારવામાં આવશે એ પ્રકારનો જવાબ આપીને કેમેરાને જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ ભાગી ગયા. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં તબીબો અનિશ્ચિત કાળ સુધી હડતાળ પર ઉતર્યા છે, કારણ કે કોલકાતામાં જે ઘટના બની, આરસીકર હોસ્પિટલમાં એક ટ્રેની તબીબની હત્યા કરી દેવામાં આવી, તેના પડઘા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. સલામતી, સુરક્ષા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તેની સામે તબીબોની જે હડતાળ છે તેની સામે જે દર્દીઓ છે તેની મુશ્કેલીને પણ અવગણી શકાય તેમ નથી. કારણ કે મોટી સંખ્યામાં જે દર્દીઓ છે એ દર્દીઓ હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે, તેમને સમયસર સુવિધા સારવાર નથી મળી રહી.